પાઉલ ખ્રિસ્તી બને થાય. સાઉલ એક જુવાન માણો હતો જો લોકોને કપડે હાચવે થતો. જ્યાં સ્તેપનનો વધ કરેલો હતો તો ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ નહીં કરે થતો, ને એ હારું તો વિશ્વાસી હા સતાવે થતો. તો યરુસાલેમના ઘર ઘરમાં જઈને દોહાડિયા પુરુષ બધા બંદીવાન બનાવે થતો, જેથી ત્યાં બંદીખાનામાં પૂરી શકે. પ્રમુખ યાજકે સાઉલા અનુમતિ હોય ફીકા તો ખ્રિસ્તી લોકો હા બંદી બનાવો હારું દમસ્કમાં જાય ને ત્યાં પાછા યરુસાલેમમાં લઈ આવે. જ્યારે સાઉલ દમસ્કના રસ્તામાં હતો ત્યારે આકાશમાંથી તેજ પ્રકાશ તાણે ચારે બાજુ ચમકનો, ને તો નીચે પડી ગયો. સાઉલે કોયા આખતા આયકા, સાઉલ સાઉલ તું માં કજે સતાવે તાય. સાઉલે પૂછા, પ્રભુ તું કોણ આહે? ઈસુએ જવાબ આપ્યો, મેં ઈસુ આય તું માં સતાવે તાય. જ્યારે સાઉલ ઉઠનો ત્યારે તો હેરી શકે થતો નહીં. તાણા દોસ્ત રહી ત્યાં દમસ્ક ધૂણ લઈ જાઉં પણનો સાઉલે તીન દી સુધી કાંઈ ખાધા પીધા નહીં. દમસ્કમાં અનન્ય નામનો એક શિષ્ય હતો. પરમેશ્વરે ત્યાં આખા જે ઘરમાં સાઉલ રોકાઈનેલો આય તાં જે તાણે પર તૂણો હાથ થવ જેથી તો ફરીથી દેખતો હોવે. પણ અનન્યએ આખા, પ્રભુ ઓ માણો વિશ્વાસીઓ કેવી રીતે સતાવ્યા મેં તે વિશે આંકેલાય. પરમેશ્વરે ત્યાં જવાબ આપ્યો, જે મેં ત્યાં પસંદ કર્યો આંકા તો યહૂદીઓ તથા અન્ય જાતિઓમાં માણા નામ જણાવે તો માણે નામના કારણે ઘણા દુઃખ ઉઠાવી. એ હારું અનન્ય સાઉલ પાસે ગયો, તેણે પર પોતાએ હાથ થયો ને આખા, આવતી વખતે ઈસુ જો તૂણે રસ્તામાં તું પ્રગટ ઉનો તેણે માં તૂણે પાસે દવડેલો આય જેથી તું પોતાની દ્રષ્ટિ પાછી મેળવી શકે ને પવિત્ર આત્માથી ભરપૂર થઈ શકે. સાઉલ તરત જ પાછો દેખતો ઉઈ ગયો ને અનન્ય એ ત્યાં બાપ્તિસ્મા ઓઈફા, પછી તેણે ખામ ના ખાધા ને તાણી શક્તિ પાછી આવી ગઈ. એ સમયે સાઉલ દમસ્કમાં રતે યહૂદી હા પ્રચાર કરવું લાગનું. ઈસુ પરમેશ્વરનો પુહો આય. યહૂદી લોકો ચકિત ઉનેકા, જો વ્યક્તિ વિશ્વાસીઓ નાશ કરવાનો પ્રયત્ન કરે થતો તેણે પણ હવે ઈશ્વર પર વિશ્વાસ કરી લીધો આય. સાઉલ યહૂદીઓ સામે એ સાબિત કરે થતો કા ઈસુ તો જ ખ્રિસ્ત આય. ઘણા દી પાઠી યહૂદીઓ સાઉલા મારી લાખોની યોજના બનાવી, ત્યાંય નગરના દરવાજા પર લોકો નજર રાખો હારું દવડા જેથી ત્યાં મારી રાખવામાં આવે. પણ સાઉલે તે યોજના વિશે આંકી લેધા ને તાણા મિત્રો ત્યાં બચી જાઉં હારું મદદ કરી. એક રાતના ત્યાં ત્યાં ટોપલામાં બહાડીને કોટ ઉપરથી ઉતારી મૂક્યો. દમસ્કથી નીકળીને તરત તેણે ઈસુનો પ્રચાર કરવાના ચાલુ રાખ્યા. સાઉલે શિષ્યો મેળવું હારું યરુસાલેમમાં ગુવો, પણ ત્યાં તાણેથી ગભરાયેલા હતા. પાઠી બારનાબાસ નામનો એક વિશ્વાસી સાઉલા પ્રેરિતો પાસે લઈ ગયો. તેણે આખા કા સાઉલે દમસ્કમમાં કઈ રીતે હિંમતથી પ્રચાર કર્યો ને તે પાઠી શિષ્યો સાઉલનો સ્વીકાર કરી લીધો. ઉલાક વિશ્વાસીઓ જે યરુસાલેમથી સતાવણીથી આગે નાહી ગયેલા હતા ત્યાં આ કે અત્યોગ નગરમાં નાહી ગુવા ને ત્યાં ઈસુની સુવાર્તાઓ પ્રચાર કર્યો. અત્યોગમાં વધારે યહૂદી નાહી હતા, પણ પહેલી વખત ત્યાંમાંથી ઘણે લોકો વિશ્વાસુ બની ગુવે. બારનાબાસ ને સાઉલ આ નવા વિશ્વાસીઓની પાસે ગુવા જેથી ત્યાં ઈસુ વિશે વધારે આજુ શીખવી શકે ને ખ્રિસ્ત સમુદાય મજબૂત કરી શકે. અંત્યોકમાં પેલા વિશ્વાસી લોકો ખ્રિસ્તી આખાય ને. એક દિવસ જ્યારે અંત્યોકને બધે ખ્રિસ્તી લોકો ઉપવાસ ને પ્રાર્થના કરી રહેલા હતા ત્યારે પવિત્ર આત્માએ ત્યાં આખા, બારનાબાસ ને સાઉલા માણા કામ કરો હારું અલગ કરા જે હારું મેં ત્યાં હાથે લાય. ત્યારે અંત્યોકની મંડળી બારનાબાસ ને સાઉલા હારું પ્રાર્થના કરી ત્યાં પર પોતાએ હાથ થયો. ત્યારે ત્યાં દૂસરી જગ્યાએ ઈસુની સુવાર્તા પ્રચાર કરો હારું દવડા. બારનાબાસ ને સાઉલે ઘણી બધી જાતિઓના લોકો ઈસુની સુવાર્તા આયકાવી ને ઘણા બધા લોકો ઈસુ પર વિશ્વાસ કર્યો.